वचनामृत गढ़ड़ा प्रथम 68। स्वामी नारायण रे संवत 1876 ना चैत्र सुदी नवमी ने दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गढ़ड़ा मध्य दादा काचरना दरबार मां श्री वासुदेव नारायण ना मंदिर ने आगल लीमड़ा ना वृक्ष हेठे ढोलिया ऊपर विराजमान हता ने धोळो खेस पेरो हतो ने धोळी चादर ओढ़ी हती अने माथे धोळो हीरको नो धोतियुं बांध्युं हतुं अने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भरायने बैठी हती। पछी श्रीजी महाराज बोल्या जे अमे एक प्रश्न पूछिए छे। त्यारे मुनिए कहूं जे पूछो। पछी श्रीजी महाराज बोल्या जे ओगणतेरा काल में अमने एक महीना सुधी जारे निंद्रा आवे त्यारे एम वास्तु जे अमे पुरुषोत्तम पुरी ने विषे जईने श्री जगन्नाथ जी नी मूर्ति ने विषे प्रवेश करीने रहा छे अने ते मूर्ति तो काष्टनी जणाय पण तेने नेत्रे करीने अमे सर्वे ने देखता अने पुजारी नो भक्ति भाव तथा छळ कपट सर्व देखता अने एवी रीते आपना सत्संग में जे समाधि निष्ठ पुरुष होय ते पण समाधि करीने बीजाना देह में प्रवेश करीने सर्वने देखे छे अने सर्व शब्द ने सांभळे छे अने शास्त्र पण एवा वचन छे जे शुकजी वृक्ष मां रहीने बोल्या हता माटे मोटा जे सत्पुरुष होय अथवा जे परमेश्वर होय ते जहां इच्छा आवे त्यां प्रवेश करे छे माटे ते परमेश्वरे पोतानी आज्ञाए करीने जे मूर्ति पूजवा आपी होय ते मूर्ति अष्ट प्रकारनी कई छे तेमा पोते साक्षात प्रवेश करीने विराजमान रहे छे ते मूर्ति ने जे भगवानो भक्त पूजतो होय त्यारे जेम प्रत्यक्ष भगवान विराजता होय अने तेनी मर्यादा राखे तेम ते मूर्ति ने पण राखी जोईए अने तेम संतना हृदय मां भगवाननी मूर्ति रही छे ते संतनी पण मर्यादा राखी जोईए ते तो ये भक्त लेश मात्र राखतो नथी अने मूर्ति ने तो चित्रामणनी अथवा पाषणादिकनी जाणे छे अने संतने बीजा माणस जेवा जाणे छे અને ભગવાને તો સ્ત્રી મુખે એમ કહ્યું છે જે
मारी अष्ट प्रकारनी जे प्रतिमा तथा जे संत तेने विषे हूँ अखंड निवास करीने रहूं छूं। अने ए भक्त तो भगवाननी प्रतिमा आगळ तथा संत आगळ गमे तेटला फेल फतूर करे छे, पण लेश मात्र भगवाननो डर राखतो नथी। एने भगवाननो निश्चय छे के नथी ए प्रश्न छे। ત્યારે પરમહંસ બોલ્યા, જે જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય। પછી સંત બોલ્યા, જે એનું કલ્યાણ નહીં થાય। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે અને સંતને વિશે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહીં રહે, એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિકપણું આવશે। અને એ ભગવાનના જે ગોલોક બ્રહ્મપુર આદિ ધામ છે તેને વિશે પણ નાસ્તિકપણું આવશે। અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પલ્લય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે, અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે। અને વળી કામ ક્રોધ લોભ અહંકાર માન અને ઈર્ષા એ પણ નાસ્તિકપણાના હેતુ છે, કેમ જે એ માયલો એકે સ્વભાવ વર્તતો હોય। ત્યારે નારદ સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહીં અને એ નાસ્તિકપણો મટે ક્યારે? તો જ્યારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ સ્થિતિ પલ્લયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે। ભગવાન સ્વામિનારાયણ પોતાની મૂર્તિ જે છે એમાં પ્રવેશ કરીને હું કાયમ રહું છું, એક વાત એ કહે છે, અને
એ જે મૂર્તિ છે, એક તો અક્ષરધામ મારે અને અનંત કોટી બ્રહ્માંડની એમને ખબર રહે. આ પૃથ્વી પર ભગવાન પધાર્યા ત્યારે એમણે પોતાની મૂર્તિ એ કરાવી અને પ્રતિષ્ઠા કરી. હવે એ તો મૂર્તિ આવી, પણ એમને અડેલું લાકડું હોય અને એને જો બોળીને પાણી પાવ તો એ ધ્રુજે. સાળિંગપુરમાં હનુમાનજી મહારાજ પ્રયત્ન કરે, બીજા પ્રયત્ન કરે અને એ મલિન હોય અને બહુ જબરજસ્ત ભૂત પ્રેત હોય, ગાંઠે નહીં. હજાર હજાર લાખ લાખ ભૂતનો રાજા હોય એ ગાંઠે નહીં. તને ક્યાં લઈ જવો પડે કે ભગવાન એ ગાડા ઉપર બેઠા છે, એ ગાડા તળે લઈ જવો પડે. અહીં બેસ. હવે ગાડામાં શું આવ્યું, શું થયું, અને તે રાડો રાડ પાડે. ત્યારે એ જડ વસ્તુમાં જો પ્રવેશ કરી શકે તો મૂર્તિમાં કરે એમાં આશ્ચર્ય કાંઈ નથી. શરીરમાંના સ્પર્શવાળા જે જાડવાં છે, એ જાડવાએ પણ ભગવાનની આજ્ઞા માનીની છે. વડતાલમાં ભગવાન જ્ઞાનબાગમાં જે મોટી જબરજસ્ત આંબલી હતી એની તળે ભગવાન બિરાજે, સભા કરે, રાસ ત્રમે, દીપમાળા સંતો કરે. ત્યારે ચૈત્ર મહિનામાં ભગવાન વડતાલ પધારેલા ત્યારે આંબલા તળે બિરાજમાન થયેલા પાટ ઉપર, અને હજારો સંતો હરિભક્તો બેઠા, પણ એ આંબલીથી આગળ જવું પડે એટલા માણસ, એટલે તાપમાં બેસવું પડે. પછી થોડા આગા પાછા થયા. ભગવાને કહ્યું, આગા પાછા કેમ થાવ છો? કે મારા તાપ બહુ પડે છે એટલે બેસાતું નથી. ભગવાન કે હું આંબલીને હુકમ કરું છું, એ છાંયો કરશે, એ ઝાડમાં પ્રવેશ કરે છે. અને એ આંબલીને કહે છે, હે આંબલી, જેટલામાં સભા થાય એટલામાં તું છાંયો કરી દે. આ વાત બિહારીલાલજી મહારાજે સંતો પાસે જાણીને લખેલી છે, એનો આખો ઇતિહાસ લખાણો છે. એ આંબલી એટલી બધી મક્તિ થાય, જેટલા હરિભક્તો સંતો બેઠા એટલામાં છાંયો કરે, અને ભગવાન જ્યારે ત્યાંથી ઊભા થાય અને સભા પૂરી થાય, આંબલી પાછી સંકોય જાય જતી. તો આ ગમે ત્યાં કરે. જો જળ એવું ઝાડ છે, એમાં એ પ્રવેશ કરી શકે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના સ્પર્શવાળી જે ચાંખડીઓ છે, એ લાકડું જ છે, એને ઘડેલું છે, પણ એમના ઉપર એના પગ પડ્યા છે. એ ચાંખડીને પૂજો તો શરીરમાં આવીને ઉભા રહે, એ છે એમાં જડમાં એને શક્તિ ઉતારી છે. અત્યારે આપણે આ નોટ છે એ કાગળ જ છે, હા કંઈ નથી, સળગાવી દો તો સળગી જ જાય, પણ એમાં રહે છે કે રીતે શક્તિ? તો કે એની સંયો છે અંદર, એનું લખાણ છે અંદર. એમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે, ગમે ત્યાં પ્રવેશ કરી શકે છે અને ગમે તેમાં રહે છે. જડ વસ્તુ જે રાખવામાં આવી એમાં પણ એમ શક્તિ ઉતારી દેલી છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે એ તો ક્યાંય આગળ રહી, આ વસ્તુ કામ કરે. અત્યારે આ લુગડું છે ભગવાન સ્વામિનારાયણના સ્પર્શવાળું, એ તો જડ છે, જાણે જ છે બધાએ, પણ એને બોળીને પાણી પાવ એટલે તમારો આત્મા નિર્મળ બને, અને કાં મલિન આત્મા અંદર હોય તો એ બળી નીકળી જાય. એટલું તેનું આ જડ વસ્તુ છે એમાં પોતે નથી. આમ ત્યારે એની કોઈ વસ્તુ સંગ્રહણી એને કારણે એનો સ્પર્શ થયો, એમાં એમની શક્તિ ઉતરી ગઈ. ત્યારે ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે એ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર બિરાજતા હતા,
પણ ક્યાં શું આ બ્રહ્માંડમાં થાય છે ત્યાં એ જતા અને એનો મૂળ આકાર ઘટપુરમાં રહેતો. એ જાણે છે બધું જ, નહીતર એ જો જાણે નહીં તો થાય છે નહીં રક્ષા. કોઈ પાણીમાં પડ્યું, કોઈ ઝેર પાયું, કોઈનું મકાન સળગ્યું, ત્યાં ભગવાન ગયા છે ને આધારે એને ખબર પડે છે, ત્યાંથી શરીર ઉત્પન્ન કરીને ત્યાં જાય. એટલે ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે એમણે પૂજવા આપેલી છે. ત્યારે સમજાવશે શું, એ કહેવું છે શું એમને, એમને એ કહેવું તમારે એમાં મૂર્તિમાં નાસ્તિકતા બહુ છે. હજારોમાં કોક જ આ વસ્તુ સમજે. અત્યારે આ મૂર્તિઓ પ્રેસ આવ્યું એ ખ્યાલ ના આવ્યો કે આને લબડાવાય નહીં. અત્યારે તો જાજરે ચોંટાડી છે લોકો. ધંધો કરવાના લેટર ઉપર મૂર્તિ છાપીને ઉકાળામાં નખાવી બધી, એ વાંધાવાળું છે બહુ જ. એ મૂર્તિને અપમાન કર્યું એટલે એ માંસનું અપમાન થવાનું જ છે, એ નાસ્તિકતા આવી ગઈ છે. ત્યારે જે મૂર્તિ છે આપણા જૂના સાધુઓ, એક મૂર્તિ જૂની થાય, કંઈક થાય, કાણું પડ્યું હોય, કંઈક કપાય, તો ગોમતીમાં પધરાવે પ્રાર્થના કરીને કે ભગવાન ગોમતીમાં આપ પધારી જાઓ. એ મૂર્તિ છે. એ જેટલું નાસ્તિકતા આવ્યું એ એ ધારો ભગત થઈ શકે જ નહીં. ત્યારે એ મૂર્તિમાં કેમ પ્રવેશ કરી શકે, એ તો અંતર્યામી છે એટલે જાણી શકે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં પધાર્યા, બધા હરિભક્તો હો ધન્યભાગ ધન્યભાગ તમે પધાર્યા, અને જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે માટે સારો ઉત્સવ કરો. એ હિંડોળો બાંધ્યો, બધું કર્યું, ભગવાન મૂર્તિએ માન આવીને જુલ્યા અને ગોપાળાન સ્વામી જોયા. એ કેમ થયું, તો કે અંતર્યામે છે. હે ભગવાન તમે જાતે પધારો, તો જાતે પધાર્યા. વડોદરામાં એક સદાશિવ બ્રાહ્મણ હતા, એને ગોપાળાન સ્વામીને પ્રાર્થના કરી કે ભગવાનની કૃપા છે, મારે ત્યાં જ કાયમ જમો. ભગવાન સ્વામિનારાયણની પૂરી કૃપા છે. સ્વામી રોજ જમવા ત્યાં જાય અને મૂર્તિ મૂકે તો મૂર્તિ દ્વારા એ બધું જ ગ્રહણ કરે. એક મહિના સુધી જોયું, આમ તો એના પરચાનો જ કંઈ પાર નથી, પણ એ સમજાવે છે એ કામનું બહુ છે. એ મૂર્તિ છે એમાં નાસ્તિકતા બહુ આવે છે, કારણ કે પેલું કશું કહે નહીં એટલે, પણ એ જોવે છે બધું જ. ત્યારે એ ખ્યાલ નથી એટલે મૂર્તિઓ જ્યાં ત્યાં પધરાવે, પોતાનું સુવાનું હોય એમાં મૂર્તિ પધરાવે અને ટાંટિયા લાંબા કરે, એ વાંધો છે એને. તો ભગવાન સ્વામિનારાયણ એ લાકડામાં બી પ્રવેશ કરે. આપણા સંતોએ પણ ગમે ત્યાં એના કોઈના આત્મામાં પ્રવેશ કર્યો છે અને એને જાણી શકે છે. જીવબા પણ એટલું જાણી શકતા કે આના આત્માની અંદર શું છે, સ્ત્રી છે પુરુષ છે, જાણી શકતા, જે આ બ્રહ્માંડમાં એ ખ્યાલ ન આવે. ત્યારે એ પણ એ જાણી શકતા. તો ભગવાન જાણી શકે એમાં શું નવાઈ છે. આપણા સંતો કેટલાકમાં પ્રવેશ કરતા અને કહેતા, એના અંતરની વાત જાણી લેતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે આ બ્રહ્માંડમાં પોતે પધાર્યા અને પોતે મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરી અને એ પટ પ્રતિમા પૂજવા આપી. હવે પહેલી જો પ્રતિમા હોય એ તો ભગવાન મંદિર કર્યું હોય ત્યાં હોય, પછી શું, એમને જાતે છાપો કરાવી પટ પ્રતિમા. પટ એટલે આમ છાપેલી એને કરાવી, પણ મૂળ એ જાય છે અંતર્યામીમાં, એ બીજા કશામાં છે નહીં. જે મોટા મંદિરમાં ભગવાને મૂર્તિ પધરાવી એમણે જ મૂર્તિ કરીને તમને આપણને પૂજવા આપી. આ તમે પૂજ્ય. ત્યારે
એની જે મર્યાદા જે છે, મર્યાદા એટલે અમુક સુધી આમ જાય, પછી એ ન જાય. દુનિયામાં એ મર્યાદાઓનું ઘણું સ્થાન મોટું છે. અત્યારે અમુક અધિકારી બેસી રહ્યા હોય તો અમુક અધિકારીને ઊભું રહેવાનું હોય, એની મર્યાદાને જાળવી જ પડે. જો મર્યાદાની બહાર જાય તો તેનું પદી શરૂ થઈ જાય, તરત જ જવાય જ નહીં એનાથી. એમ ભગવાન સ્વામિનારાયણની જે મર્યાદા છે મૂર્તિની, એ કિંમતીમાં કિંમતી છે. ગણાય પાકેટમાં મૂર્તિ રાખે આમ સારી વસ્તુ છે, પણ જાજરામ જાય ત્યારે જોડે લઈ જાય. કેટલા ગળે મૂર્તિ પધરાવે બાંધે એની ગણિતમાં નથી, એ સુવે ત્યારે લબડતી હોય, એમાં કઈ નીકળે કઈ નહીં, એ તો ઉલટું અપમાન કરે છે. ત્યારે એમણે જે ના પાડી છે એને કારણે એ જાણે છે. એટલે ત્યારે જો આ ઇલેક્ટ્રિક આવી કેટલી બાળે છે ખબર નહોતી પડતી, કેટલા પૈસા લેવા, પણ જો એની મર્યાદા આવી ગઈ. કેટલી બાળો છે ચકરડું કહી દે અને એના આધારે તમને કહી દે રૂપિયા હાથે ભરી દો કે સાહેબ અમે તો એટલું બધું બાળતાથી ચૂલે રોટલા કરીએ છીએ, હવે છાનો માનો ભરી દે એ તમને આ કટ દઈને કપાઈ જશે. જોઈ આવી ગયો એમ ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિ છે એ કિંમતીમાં કિંમતી છે. ત્યારે એ મૂર્તિ આ બ્રહ્માંડ ઉપર આવી અને એને ખબર બધી પડી, તો અને મૂર્તિને આધારે જ જોવાનું, એ આ પૃથ્વી ઉપર હતા તો પણ એને મૂર્તિ આપી, એમાં જોવાનું એમાં એની મારફતે જ. ત્યારે જીવબા અને લાડુબા હર્ષને ક્યારે પામ્યા કે મૂર્તિ દ્વારે ખાય પીવે બોલે ત્યારે હર્ષ પામ્યા. અને ભગવાનને કહ્યું, એ ભગવાન ઘણી કૃપા તમે કરી જેને કારણે અમે તમને અમુક જમાડી નહોતા શકતા, પણ તમે મૂર્તિ પધરાવી એની મારફતે તમે બધું જ ગ્રહણ કરો છો, એ જ અમારું મોટું ભાગ્ય છે. એ મૂર્તિમાં જ છે, જે છે એ મૂર્તિમાં જ છે. ભગવાને માથે પથ્થર લઈ માથે ચૂનાના તગારે મંદિર બાંધી એમની મૂર્તિ પધરાવી. જે કંઈ રૂડું થવાનું છે મૂર્તિ દ્વારે જ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ દ્વારે જ, એ સિવાય બીજું બાણું નહીં કોઈ પાસે. અને ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિ ધારણ કરી એ મૂર્તિને સંતોએ પોતાના આત્મામાં ઉતારી, એ બીજી વસ્તુ આવી. પણ મૂળ મૂર્તિ હતી તો અંદર ઉતારી, પણ બધાનું કારણ સજી મહારાજ. તો સંતોના હૃદયમાં અને મુક્તાનંદ સ્વામીએ ગાયું છે ને, હજારો સંત હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આત્મામાં ઉતારી, એ આત્મા થઈ ગયો ભગવાનનો સંબંધવાળો, એની મર્યાદા રાખવી પડે બહુ જ. ત્યારે મર્યાદા ન રાખી તો શું થયું, તો કે ઉપાધિ બહુ આવી. એની દ્રષ્ટિમાં જ એની બુદ્ધિમાં જ ભગવાન સ્વામિનારાયણ સંતોના હૃદયમાં એ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલ્યા અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરી અને પંચ વર્તમાનો જે કહેવાય શ્રેષ્ઠ એ એમણે પાળ્યા છે. ભગવાનનું એક વચન પણ જતું નથી કર્યું એમણે. એક સાધુએ કહ્યું છે કે શરીરમાં ઊની ઊની કોષ ગાલ્યું છે પણ ભગવાનનું વચન નથી લોપવું. એ આ પૃથ્વી પર ફર્યા બધા, ત્યારે એ ભગવાનનું સ્વરૂપ રહ્યું અને ભગવાનનું જ્ઞાન રહ્યું. એ સંતોએ ભગવાનના સ્વરૂપને એની પણ મર્યાદા રાખવાની ભગવાને કહી છે. ત્યારે એ મર્યાદા જે છે એ કિંમતીમાં કિંમતી છે. અત્યારે જગતની અસ્તવ્યસ્ત વ્યવસ્થા કેમ થવા માંડી, તો કે મર્યાદા તૂટવા માંડી, એટલે એ તૂટે છે. એ જેની મર્યાદા છે એ કિંમતીમાં કિંમતી છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે મૂર્તિ છે એ કિંમતીમાં કિંમતી છે.
ત્યારે એ મૂર્તિમાં જ પ્રવેશ કરે. અત્યારે આપણે એક આ ભૂત પ્રેત છે, એ એક આત્મા છે, એની અંદર એક કેવી રીતે પ્રવેશ કરે? એક સાણીપુરમાં એક બાઈ આવી હતી પંજાબી, એમાં હાઈડ આત્માઓ હવે કેવી રીતે દાખલ થયા અંદર, એની ગોઠવણી પ્રમાણે થયા. રોજ કંઈનું કંઈ કાઢે ત્યારે જે આત્મા અંદર આવ્યો હોય એ અંદર બોલે. એક બાઈ ગુજરાતી ભણેલી હતી, એને અંગ્રેજી ભણેલી બાઈ વળગી, હવે અંગ્રેજી બોલે લોકો, હવે આ ક્યાં ભણવા ગઈશ? મેં કહું આ ભૂતરામાં દાખલ થાય ભણવું જ મટે આ બધાને, હવે ક્યાં દાખલ થઈ, શું થઈ ગયું? આ બૈરી એકનું બે ન જાણે ઇંગ્લિશ, અને આ બડભડાટ બોલે અંદર, એ પ્રવેશ છે એનો. એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની મર્યાદા જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં ન રાખે, અને એ બધાએ સંતો આ પૃથ્વી પર આવ્યા, એના આત્માની અંદર ભગવાન બિરાજ્યા. હજારો વર્ષ પહેલાં કોકના હૃદયમાં રહ્યો હોય તો આ તો બધાના હૃદયમાં રહેલા છે. એ એમ કે બોલે મોઢામાંથી ભગવાન તને લેવા આવશે તો એ લેવા આવે. એક એક તને આ હથેળીમાં વાળ જો ઉગે તો તને પ્રજા થાય, જા તો એ નહીં થયેલી. એ બોલ્યું કોણ? અંદર એને ભગવાન બોલ્યા. તારું ગમે તેવું પ્રાર્થ હોય તો શ્રેષ્ઠ બની, એ કહ્યું કોણ? ગોપાળાનંદ સ્વામી જેવાએ હજારોને કહ્યું છે. પણ ગોપાળાનંદ સ્વામીના હૃદયમાં રહે છે શું? એ ભગવાન રહે છે. બહુ લોકોને એને કહ્યું, કેટલાય નાત બાર મૂક્યા કે જા તું નાતનો આગેવાન થઈશ, તે આગેવાન થયેલા. એક રાજા હતા અને એક દિવાન હતો ગર્ભરી, એ થોડો સત્સંગી પણ હતો, પણ શ્રીમાના ચોફાળ કરવા માટે એક માણસે પૈસા આપેલા, પણ એ ચોફાળનામાંથી આઠ આને એને કાઢ્યા અને રાજાના અધિકાર પર નીચે ઉતરી ગયો. એ કેમ ઉતરી ગયો? અંતરિયામે જાણ્યું છે કે કાઢ્યા અને આઠ આના. પછી હેરાન હેરાન થઈ ગયો, પછી સ્વામી પાસે ગયો. સ્વામીનું ભવિષ્ય જોઈને કહે છે, તે આઠના ભગવાનના ચોફાળના કાઢ્યા છે કે કાઢ્યા છે? પછી એને ઉપાય બતાવ્યો કે આ પ્રમાણે કરે, પછી હતો ત્યાં ત્યાં જતો રહ્યો. પણ એ અંતર્યામી છે બધા. ગોપાળાનંદ સ્વામી હજારોને કહ્યું છે, એક બેને નહીં, અને કહ્યું જા તારો અધિકાર નાશ પામી જાઓ, તે નાશ જ થઈ ગયેલો છે. એ કરનારા કોણ અને કહેનારા કોણ? એની અંદર રહેલા છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જેટલી વાત લખી છે એ નનસંતોએ લખી, અને આત્મામાં રહેતો બધું છે, એ બહાર નહોતો રહેતો. એની કોઈ પણ ક્રિયા એ ભગવાન કે એમ જ શરીરથી કરતા, એના શબ્દો પણ અંદર રહેતા, એને તો એ ચોપડીમાં નહોતા રહેતા. એક નાનું વચને લોપવાનું નહીં જે ભગવાને કહ્યું હતું. ત્યારે જે મૂર્તિ છે એની આગળ ફેલ ફતુર જેટલા પ્રમાણમાં કહીએ એટલા પ્રમાણમાં નાસ્તિકતા વધતી જાય છે. અને જેટલી તમે એની મર્યાદા રાખો જેટલું, તો જેટલી મર્યાદા રાખો એટલા પ્રમાણમાં તમારા ઘરમાં જ રહેશે. તમે એમાંથી માન્યું નહીં એ પછી તમને કેવી રીતે માને? તમે એને બિલકુલ માન્યા નહીં, કંઈ છે જ નહીં કાંઈ, ત્યારે એ ઘરમાં જ ના રહે. મૂર્તિ રે પણ તમને નાસ્તિકતા આવી ગઈ છે ને. અત્યારે કોઈને નાસ્તિકના અર્થનો અર્થ કેવો થાય છે કે આપણે કોઈ કંઈક મારે નથી ખાવું, નથી પાણી પીવું, હવે એ હારો થવાનો છે? એ નાસ્તિકતા છે, એ નુકસાન ભાવ કરે, હદ વગરનું કરે અને હેરાન હેરાન થઈ જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિ વિશે બહુ જ કહ્યું છે. ત્યારે એ મૂર્તિ જે છે ધર્મ એને કારણે છે, જ્ઞાન એને કારણે છે, ધામમાં જવાનું એને કારણે છે, બધાનું કારણ ભગવાનની મૂર્તિ છે. ત્યારે અત્યારે ભગવાને
કરેલા મંદિરો એમાં મૂર્તિઓ પધરાવી છે, લાખો લોકો ત્યાં દર્શન કરવા જાય છે. એની આગળ કોઈ મૂર્તિ કામની નહીં, એમણે પોતે પધરાવી. અને એમણે એક મર્યાદા પછી સ્થાપી પાછળ કે મારા આચાર્યોએ મને પધરાવેલી તે જ મૂર્તિમાં રોજ, બીજી મૂર્તિમાં હું નહીં, એમાં તમારે માનવાનું નહીં, એ એણે એક મર્યાદા બાંધી. જો આ સંપ્રદાયમાં માણસની મૂર્તિઓ આવી જાય તો સ્વામિનારાયણનો ધર્મ જતો રહે. એટલે આ સંપ્રદાયમાં માણસની મૂર્તિ કામ લાગે એવું નથી. સંતોની જે મૂર્તિ છે એમાં રહે છે, પણ મૂળ સ્વામિનારાયણ છે તે રહ્યા છે. એટલે અત્યારે આપણા સંપ્રદાયમાં પાંચે પરમહંસની જય બોલાય છે એનું કારણ શ્રીજી મહારાજ છે, એનામાં રહેલા. એટલે અને એ પરમહંસો કોઈ આ બ્રહ્માંડમાં જોયેલા નહીં. ત્યારે જેટલી મૂર્તિની મર્યાદા તમે રાખશો, જેટલી મર્યાદા, એને બારણું ખોલવું હોય તો બહારથી તમે આવ્યા ઘરમાં તો પગે લાગીને પછી જ ખાવાનું, એને ધરાવીને જ ખાવાનું, તો એ ઘરમાંથી ખસવાના જ નથી. એની દ્રષ્ટિ આગળથી ખસવાના નથી, એની પળે પળે રક્ષા કરવાના છે. જે હરિભક્તોની રક્ષા પળે પળે કરી એની મર્યાદા જેને બહુ હતી, એને ધરાવ્યા સિવાય એ ખાતા નહીં. કંઈ ફળ ફૂલ હોય તો ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનની મૂર્તિને યાદ કરે, ભગવાન સ્વામિનારાયણ આ તમે એક સેજ જમી લો પછી હું ખાઉં, એ એમ ખાતા. જે ભગવાનને સંભાળીને દવાઓ હોય, દવાઓ એ પણ આમ બતાવીને ખાતા. કંઈ વસ્ત્ર કપડાં હોય તો ભગવાનની મૂર્તિને અડાડીને પહેરતા. કંઈ દાગીનો હોય તો ભગવાનને પહેરાવીને પછી એની મર્યાદા છે. એક ભગતે ભગતને લગ્નમાં લઈ ગયેલા, એના કારભારી હતા જેના લગ્નમાં ગયા, એના એને પુષ્કળ જમાડ્યું, બીજાએ પુષ્કળ જમ્યા, એમાં એને ઘટામણ બહુ થઈ. પછી એણે કહ્યું થોડીક કંઈક ફાકી હોય તો લઈએ, તો બીજાને થયું. એટલે ત્રણ ચાર માસને એવું થયું એટલે એક વૈદ હતા એ હાજર નહીં, એક કામ કરનારો કંઈ કોઈ જાણ્યો હશે એ હાજર, કે ભાઈ પડીકી આપને કંઈ ફાકી નહીં તો જુલાબ થાય. એટલે આને ખબર નહીં એટલે ઝેરના પડીકા આપ્યા. એ ઝેરના પડીકા આપ્યા એ તણે ખાધા અને આ ભગતે ખાધું, પણ ભગતે સ્વામિનારાયણને પ્રાર્થના ભગવાનને અડાડીને ખાધું તો ત્રણ ઠેકાણે પડ્યા. પહેલાં ભગતને ભગવાન કહે છે તારું આવી રહ્યું હતું પણ તને જીવતો રાખું છું એ મૂર્તિને કારણે છે. એટલે કંઈ હોય એની મર્યાદા, એની મર્યાદા છે. ઘરમાં તમે બહાર નીકળવાના હોય તેટલું કે ભગવાન સજી મહારાજ હું બહાર જાઉં છું, મનમાં મનમાં તમને સંભાળ રાખે એ તમારી ભેળા જ આવે. તમે આ કોઈ કામ હોય કે ભગવાન આ એક કામ કરવા જાઉં છો એની મર્યાદા છે. અને પેલું કરવા જાય નો અટકે ત્યારે સ્વામી નારાયણ મારું થયું નહીં, નો જ થાય તો તારે દોડાદોડ કરતા તને એની જેટલી મર્યાદા, એ બા આસ્તિક પણ બહુ ખીલે. અને આસ્તિક પણ આવ્યું નથી ને સ્વામિનારાયણ ઘરમાં આવ્યા નથી, આપણામાં આવ્યા નથી. ત્યારે શરીમાના વખતમાં સંતો હરિભક્તો એટલી આમન્યા પાળે, એકે એક મર્યાદા પાળે. રાત્રે સૂવું ત્યારે શું કરીને સૂવું કે ભગવાનની મૂર્તિને સંભાળીને પગે લાગીને સૂઈ જવું, જાગવું ત્યારે શું કરવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને જાગવાનું, એની બધી મર્યાદાઓ છે પાર વગરની. અને મર્યાદાઓ રે તો સ્વામિનારાયણનો સંગ રહે, અને મર્યાદા જતી રહે તરત એ જતા રહે. એ પાર વગરની એની મર્યાદા છે, એ એમણે સ્થાપન કરી આ સંપ્રદાયમાં. ત્યારે એને મર્યાદા નથી, મૂર્તિમાં નાસ્તિક પણ છે, સાધુમાં માણસ પણ છે, એ તો છે જ નહીં. તો એ શું થાય તો કે તો ધીમે ધીમે મૂર્તિમાં નાસ્તિક પણ આવ્યું, નાસ્તિક પણ આવે પછી સંતને વિશે નાસ્તિક પણ એમાં આસ્થા ઉઠાવી લે.
એ જતી રહી. અત્યારે તમને સંતમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એમાં આસ્થા આવે કે ઓહો એને કેવું કામ કર્યા, તો કેવું કામ થાય એટલે બોલો. એના ગોપાળાનંદ સ્વામીના તો કેટલાય મંત્રો છે. મુક્તાનંદ સ્વામીએ તો આ મંત્ર જપવાનો એટલો બધો આગ્રહ રાખ્યો છે, પણ એ આસ્તિકતા હોય તો ભગવાનનો સંગ થાય, અને ભગવાનનો સંગ થાય એટલે કલ્યાણ થાય, એ એમ જ છે. પ્રેમાનંદ સ્વામીએ તો કહ્યું છે બીજા જે મંત્ર છે દુઃખને કરનારા, એક જ મંત્ર સુખને કરનારો. હવે કેટલો અભ્યાસ એમણે કરેલો છે. ત્યારે દુનિયામાં દુઃખને માટે જ મંત્રો જપે છે, કાંઈ કોકને એકાબીજાને દુઃખ થાય એવા મંત્રો જપાય, દુઃખને કરી આલે. ત્યારે એ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પાંચે પરમહંસો, ઉત્તમ રાજા, એ બધા આસ્તિકો જે છે કેટલું પામ્યા છે, અને નાસ્તિકો છે એ બધો નાશ કર્યો, કશું પામ્યા નહીં અને હેરાન થઈ ગયા બધા, દુઃખી દુઃખી હાલતમાં જીવે હાવ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ નાસ્તિકપણું મૂર્તિમાં આવશે, સાધુમાં નાસ્તિકપણું આવશે, તો આ જગતની ઉત્પત્તિ, જગતની વસ્તુ એ કર્મે કરીને થાય છે, કાળે કરીને થાય માનશે, ભગવાન થકી જ થાય એવું નહીં માને, એવો પાકો નાસ્તિક થશે. મુક્તાનંદ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે નાસ્તિકપણાનો હેતુ શું? તારે જેને ભગવાનનો સંબંધ નથી નાસ્તિક છે, એને ગ્રંથો બહુ ખોટા લખ્યા છે, એ નાસ્તિક છે. અત્યારે ભગવાન સ્વામિનારાયણનું કરેલું ન માને, એ શેને કારણે ન માને? એ નાસ્તિકના ગ્રંથો વાંચ્યા છે. જો મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના વાંચ્યા હોય તો આ ખાય આમાંથી કોઈ, એ નાસ્તિકના ગ્રંથ એને લખ્યા છે જ, બહુ પુષ્કળ લખ્યા છે. અને બીજો નાસ્તિકપણાનો હેતુ કામ હોય, એટલે સ્ત્રીની ઈચ્છાવાળો હોય તો એને ભગવાનમાં આસ્થા નથી થવાની, લોભ્યું હોય એને આસ્થા નથી થવાની. ભગવાન સ્વામિનારાયણે ને પદવી આપી સંતો ઉદારાય નમઃ, એના આ બધા શિષ્યો થયા બધા ઉદાર. લોભિયાથી કાંઈ બન્યું નહીં એ તો નાસ્તિક છે, એને આસ્થા હોય તો એ તો કરત જ ન કરે. ત્યારે ભગવાન સ્વામિનારાયણને જે જોઈએ તે આપ્યું, એનું કયે કારણે આપ્યું, એને આસ્થા છે ભગવાનને, એને હજાર ગણું પાછું આપ્યું, લે ભોગવ તો ભોગવ જા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું એ લોભ હોય એને પણ આસ્થા નથી આવવાની. એને આવવાની નથી, કારણ કે જીવ એનો લવલો પેણે છે, આમાં છે બે એને ઈર્ષા હોય, માની હોય, હા માનું એ ન માને એનું મનાવાનું કરે, એ કોઈ દાડો એમાં આસ્તિકતા આવે જ નહીં. એના કારણો ભગવાને બતાવ્યા. એને તો ભક્ત ચિંતામણી વાંચે, નિષ્કુળાંત કાય વાંચે, તો જ એને આસ્થા પાછી ઊભી થાય, ને તો નાસ્તિકતાના ગ્રંથિ કોઈ દાડો એને બેસે જ નહીં, બેસે જ નહીં. કોઈ કહેશે વડતાલ હું ન માનું, તો એને કંઈક નાસ્તિકતાનું વાંચી જોઈશ, તો તને કોણ માને છે એ તો વિચાર કર પહેલો. તો વડતાલને માને છે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, રઘુવીરજી મારે, તેનું માધ્યમ કેટલું છે? ભગવાનના વચન છે ને અવળા મચડે ને ન માને તે એને કોણ માને છે? પહેલી વાત તો ત્યાં જ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે મૂર્તિ વિશે ઘણું કહ્યું છે, આપણને મૂર્તિ વિશે નાસ્તિકતા ન આવે એ વિષયમાં જ એ કીધું છે એમણે. અને મૂર્તિમાં પુષ્કળ નાસ્તિકતા છે, કોકને ત્યાં જ એ હોય, એની મર્યાદા હોય મૂર્તિની. હવે આ મૂર્તિ મૂકી હોય અને ખુરશી મૂકીને લાંબા ટાટિયાને થઈને બેઠો હોય, શું આને મેળ પડે? તો તું કોણ અને ભગવાનને આકાર કોણ? એટલી જેટલી તમે મર્યાદામાં લઈ જાઓ એટલું જ તમે આસ્તિક છો. અને તમારે મૂર્તિમાં નાસ્તિકતા આવી તો પછી હવે કંઈ છે નહીં આગળ, તો પછી પાણીએ શું કરવાનું હતું, કોઈએ શું કરવાનું હતું? એ મૂર્તિમાં આસ્થા રહી
તો તમને પાંચ છે પરમહંસમાં આસ્થા રહેવાની, સ્વામિનારાયણ કરેલામાં આસ્થા રહેવાની, એમના વચનમાં આસ્થા, એ ક્યાંનું ક્યાં તમને ઉઠાવે. એ જળમાં પ્રવેશ કરી શકે અને ચૈતન્યમાં પ્રવેશ કરી શકે. આત્માની અંદર ભગવાન ઉતરે અને ત્યાં એને જોઈ શકે ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે પટ પ્રતિમા કરાવી અને પૂજવા પોતે આપી એ વિશે નિષ્કુળાનંદ સ્વામી પ્રત્યક્ષ જોઈ અને એ ભગવાને આપેલી મૂર્તિ પૂજી અને પછી એ લખાણ કરે છે. વળી પૂજવા પટ મૂર્તિ રે આપી સહુને કરી હે તે અતિ, તેને પૂજશે પ્રેમ વધારી, પૂજા વિધિ સુંદર લઈ સારી કરી પૂજા ઉતારશે આરતી, કરશે ધૂન્યને વળી વિનંતી, તેહ મૂર્તિમાં આપે રહી સર્વે પૂજાને માનશુ સહી. પ્રગટ પટ મૂર્તિ મારે પૂજી પામશે સુખની સીમારે, બીજી મૂર્તિઓ બહુ જગે મરશે પૂજે સરા લગે, તોય તેવો પરિચય ન પામે જેથી સર્વે સંકટ વામે. બીજી મૂર્તિને આજે મૂર્તિ તેમાં ફેર જાણ જો છે અતિ, કાજે આ મૂર્તિને સ્પર્શ થયો અમારો માટે સરસ, જાણો આ મૂર્તિને સેવતા દુષ્ટ સામી જાશે દુઃખ દેતા, કામ ક્રોધ લોભને જે મોહ એવો અધર્મ સર્ગનો સમોહ, તે તો પટ મૂર્તિ પૂજવે પાપ નાશે કે નહીં રહીએ હવે, એવો પટ મૂર્તિ પ્રતાપ જાણો સહુ હરણ સંતાપ, જાણો સહુ હરણ સંતાપ. ભગવાને નાસ્તિક પણ મૂર્તિમાં આવે નહીં અને ભગવાને જે સાધુ કર્યા એમાં નાસ્તિક પણ ન આવે
એના કરેલા ગ્રંથો છે, એ તમારે લાવીને વાંચવા એ બહુ જ જરૂરી છે, અને એમાં કોઈ સમજાવનારની બહુ જરૂર પડે એમ નથી. જેમ બાળક હોય એ ચાવી શકે નહીં, કંઈ કરી શકે નહીં તે પહેલાંનું દૂધ તૈયાર કર્યું છે, તેમ ભગવાન સ્વામિનારાયણે આમ તૈયાર ગ્રંથો રૂપાળા લખાવ્યા છે. ડાબું અને જમણું જાણી શકે નહીં એવા ગ્રંથો અર્થવાળા લઈને લખાવ્યા છે. જે આ બ્રહ્માંડમાં અર્થવાળા ગ્રંથો ને આ તો શબ્દે શબ્દે અર્થ નીકળે, જે કંઈ કહ્યું અર્થવાળા એટલા બધા શાસ્ત્રો ભગવાને કરાવ્યા છે. તમારે ભક્ત ચિંતામણી એ હ ગ્રંથનો એક ગ્રંથ છે, એમાં ભગવાન સ્વામિનારાયણે શું કર્યું છે, ક્યાં એ પધાર્યા છે, કોને ઘેર ગયા છે, કેવી રીતે એને રાખ્યા છે, એમણે શું શું કર્યું છે, તપ કેવું કર્યું છે, એમના માતા પિતા શું કરતા, ધર્મકુળને ભગવાને શું કર્યું, એટલે ક્યાં કોને કોને ભગવાને કેવા પરચા પૂર્યા છે, શું ભગવાને પોતે કર્યું છે, એ આસ્થા લાવવા માટે ભગવાન સ્વામિનારાયણ જે ગ્રંથો કરાવ્યા છે એની લીલાઓ જે કરી છે, લખાણી છે, એ વાંચવી બહુ જરૂરી હોય તો તમને કોઈ દાડો મૂર્તિમાં અને ભગવાનના જે સાધુ છે એમાં નાસ્તિકતા નહીં આવે. જે મુક્તાનંદ સ્વામીએ કહ્યું પાંચે પરમશ એ ખરેખર સત્ય જ છે. એટલે તમારે નાસ્તિકતા કાઢવી હોય અને આસ્તિકતા લાવવી હોય તો ભગવાન સ્વામિનારાયણમાં કરોડો માણસો જે આસ્થા મૂકી છે એ તમે વાંચો એટલે તરત જ મેળ પડે, એ આપણે આમાં મુખ્યનો હેતુ છે. અને મૂર્તિ જે છે એની મર્યાદા બહુ રાખવાની, ખુરશી અમે એને બેસવા નહીં દેવાનો, કોઈ નહીં બીડી નહીં ફૂંકવા દેવાની, ગપ્પા નહીં મારવાની, ભલે બેસી રહે ત્યાં નહીં. જેટલી તમે મર્યાદા રાખશો એ રાખ્યા, તમે મર્યાદા રાખી તમે એમ જાણ્યું કે આમાં છે જ તો એમણે કહેલું જ છે, અમે છું જ. તમે એને છોડી દો, એક ભગત હતા એને દેહ મૂકવાના થયા, ભગવાન એને હાજર હતા ત્યાં ખાટલા ઉપર, હે રાજન તારા દીકરાનું કંઈ તારે ભલામણ કરવી છે કે ન મહારાજ, હું તમને ભલામણ કરીશ પણ એ તમને નહીં માને તમે શું કરશો, માટે એને મેં ભલામણ કરી છે કે એક દિવસનું તને જો ખાવા ન મળે તો એ સ્વામિનારાયણને છોડતો નહીં, એને મેં કહી દીધું છે. એ તમને માનશે તમે તેને માનવાના જ છો ને. એટલે આપણે આસ્તિકતા એ જ કામની છે, અને મૂર્તિ જે છે એમાં જ આસ્થા બેસામાં બેસાડવાની. હો ધંધા કરીને એક જેમ પૈસામાં આસ્થા બેહાડે છે એમ સૌ પ્રકારનું જ્ઞાન કરીને આસ્થા બેસાડવાની મૂર્તિમાં છે. એથી આગળ કંઈ પણ નહીં. એ પાંચે પરમહંસય એ મૂર્તિ મૂર્તિને મૂર્તિ જ, એના કેટલા ચમત્કાર. એટલે મૂર્તિમાં આસ્થા લાવ્યા એટલે ભગવાનમાં આસ્થા આવી ગઈ, અને સંતોમાં આસ્થા લાવ્યા તો એ મૂર્તિ એમાં રહી છે અને ભગવાનનું જ્ઞાન એમાં રહ્યું છે તો તમે વાંચી શકશો. નિષ્કુળાન સ્વામીના હૃદયમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ રહ્યા છે તો એણે આવા ગ્રંથો પુરુષોત્તમના લખ્યા છે. જેનો જોટો આ બ્રહ્માંડમાં ન મળે એ પુરુષોત્તમ પ્રકાશ જેવા ગ્રંથો લખ્યા છે. શરીમાનો પ્રકાશ શેમાં શેમાં ઉતર્યો છે, એટલે આસ્તિકતાનું મૂળ કારણ ભગવાનના કરેલા ગ્રંથો, અને એમાં એમને જે વાંચશો તો સ્વામિનારાયણમાં આસ્થા બેસવાની જ છે, અને નાસ્તિક પણ હું નાશ પામવાનું છે. નાસ્તિક પણ અર્થ એટલો થાય હું નથી માનતો, ત્યારે એ હામો કહે છે હું તને નથી માનતો. તમે કોઈને એમ કહેવ કે તને કોણ પૂછે છે, આવે ત્યારે તને કયો પૂછે છે, બસ આટલું થઈ ગયું ટૂંકું ટસ. અને તમે એને માનો તો કે તમે મારા હગા છો ને માનું છું તમને. એટલે ભગવાન સ્વામિનારાયણમાં આસ્તિકતા વધારવાનું મૂળ સાધન એમના ગ્રંથો છે. અને નંદસંતોએ મૂર્તિમાન જોયું છે બધું જ, એમાં એમણે આસ્થા બેસાડેલી છે, આત્મામાં ઉતારેલા છે, આત્માની અંદર રાખેલા છે, ત્યાં જ એની પૂજા કરી છે, ત્યાં જ એને પ્રદક્ષિણા આત્માની અંદર
હજારો વર્ષ પહેલા કોક થયો કે કેમ, આ તો નહીં જ. એ તમે આસ્તિક જે ગ્રંથો છે એ તમે વાંચો, અને એ ભગવાને એનો ઉપાય એ કયો છે. અને નાસ્તિકના જે ગ્રંથ જેને સ્વામિનારાયણમાં આસ્થા નથી, એના કોઈ પણ લખેલા ગ્રંથો કોઈ કામના નથી. એને બહુ નકામાય ગ્રંથો હાવ એનો એનો એ જોવા જ નહીં. હા મારા નાસ્તિક તો લાવી દે. તો ત્યારે અહીં એટલા બધા ગ્રંથો શુદ્ધ ઉપાસનાવાળા લખ્યા છે કે જેનો જોટો આ બ્રહ્માંડમાં મળે તેમ નથી. એટલે આપણું જે કંઈ છે એ પ્રગટના શાસ્ત્રો છે. એટલે આ સંપ્રદાય પ્રગટનો સંપ્રદાય કહેવાય. પ્રગટ એટલે ભગવાન પ્રગટ થયા, એની સાથે જ અનંત કોટી મુક્તો પ્રગટ થયા, એની સાથે જ મંદિરો પ્રગટ થયા, એની સાથે શાસ્ત્રો પ્રગટ થયા, એની સાથે બધી આજ્ઞાઓ પ્રગટ થઈ, અને એમની સાથે પ્રચાઓ પ્રગટ થયા. એટલે આ સંપ્રદાય પરોક્ષ નહીં, થઈ ગયેલા હોય પછી થાય એ તો એવા દુનિયામાં ગણાય છે. આ તો પ્રગટનો સંપ્રદાય છે. ભગવાન સ્વામિનારાયણે મૂર્તિ વિશે એટલું બધું ટૂંકાણમાં કહ્યું છે કે એને ઘણો સમય એને એ શબ્દોને સમજવા પડે. પણ આપણે જેમ આસ્થા વધે સ્વામિનારાયણમાં, એટલા માટે આપણે મોટાભાગનું નાસ્તિકોનો વાંચવા જ કરીએ છીએ. એને સ્વામિનારાયણમાં આસ્થા નહીં એનું વાંચવા જ કરીએ, એના વિચાર કરીએ, એમાં કાંઈ નીકળે એમ નથી. તમારે વાંચવા જોઈએ. જેને આસ્થા છે સ્વામિનારાયણમાં એ કેવું કામ એણે કર્યું. નિષ્કુળાન સ્વામી જેવા સામાન્ય ભણેલા, સામાન્ય ઉતારી ધંધો કરનારા એને પચા પચા ગ્રંથો લખ્યા પૃથ્વી ઉપર, જે અત્યારે એમાં એક શબ્દની ભૂલ નીકળતી નથી ક્યાંય. એવા આસ્તિક ગ્રંથો વાંચવા, એનાથી ભગવાનમાં આસ્થા પુષ્કળ આવશે. અને ભગવાનમાં આસ્થા આવશે તો ભગવાન સ્વામિનારાયણ પણ આપણામાં આસ્થા આવશે કે મારો ભગત છે. એ તમને મૂકીને ખાશે નહીં, એ તમને હોતા પછી હું છે. તમે જાગ્યા પહેલા જાગશે, મારો ભગત ક્યાં જાય અત્યારે, એ શું કરે છે. કોઈ તમને બતાવશે તો એનું અવળું કરી નાખશે, પણ પેલું જોઈ આસ્થા છે. એવી આસ્થા સ્વામિનારાયણ ભગવાન ઉપર કરોડો બાય બાય આસ્થા મૂકી છે. એ આસ્થાના વિષયમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિ વિશે પ્રવેશ કરવાનું કહ્યું, એ મૂર્તિમાં રહેવાનું કહ્યું. એટલે મૂર્તિની જેટલી મર્યાદા રાખીએ, પણ એનું મૂળ કારણ છે પેલી આસ્થા. બે તો માટે ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોના કીર્તનો, નંદ સંતોના કાવ્યો એનો અભ્યાસ કરવો એ બહુ જ કિંમતી છે. એનાથી આસ્થા વધતી જશે, અને આસ્થા વધશે એટલે બધું વધવાનું છે પુષ્કળ. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાની મૂર્તિ વિશે, પોતાના સંતો વિશે સમજાવ્યું, અને સંતોએ કાયમ મૂર્તિ વિશે સમજાવ્યું છે. મૂર્તિને કારણે સંતો છે, અને સંતોને કારણે મૂર્તિ છે અંદર. ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિનું માધ્યમ કહ્યું, અને પોતે અક્ષરધામમાંથી જે સંતો લાવ્યા એના આત્મામાં પોતે રહ્યા છે એ વાત એમણે પોતે સમજાવી. અને એ આસ્થાને વધારવા માટે શ્રીમાની જીવનલીલાના ગ્રંથો વાંચવા જરૂરી છે. આ પ્રમાણે ગરડા પ્રથમ પ્રકરણનો 68મું વચનામૃત પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.